ધારાસભ્ય ગોવિંદ પટેલ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે, સીધા જઈએ ત્યાં. અને રજૂઆતના અનુસંધાને ગૃહમંત્રીએ સૂચના આપ્યા પછી એફઆઈઆર ફાડી, એફઆઈઆર ફાડ્યા પછી મુનિરા અને મુનિરાનો એક સાગરી તેની બેની ધરપકડ થઈ, અને ત્રીજો એક જે સોની છે એ પણ એમાં આરોપી છે, એ પણ એ ભાગતો ફરતો હતો અને કંઈક આગોતરા જામીન લીધા છે એવી મને માહિતી મળી છે. એટલે જે ફરિયાદીની ફરિયાદ હતી મહેશભાઈ સખિયાની, એના અનુસંધાને ફરિયાદ કર્યા પછી જે આનુષંગિક પગલાઓ એની વસૂલાત કરવા માટેના, ચીટિંગ થયા પછી ચીટિંગ જે ચીટરો છે, ચીટરો પાસેથી જે રીતે પૈસાની વસૂલાત કરવી જોઈ એનું અસરકારક કામગીરી નહોતી, એટલા માટે મેં રાજ્યના ગૃહમંત્રીશ્રીને આના અંગેથી રજૂઆત કરી હતી અને રજૂઆત અનુસંધાને આ પત્ર લખ્યો છે. જે ચર્ચા ફરિયાદ છે એમાં ગૃહમંત્રી પાસે શું લખ્યું છે? જે મેં લખ્યું છે એ જ છે પત્ર માં. આપણે શું લખ્યું છે? આપ સિનિયર ધારાસભ્ય છો, પૂર્વ મંત્રી રહી ચુક્યા છો, આપે પણ આ અંગે કમિશનરને રજૂઆત કરી હશે આ કેસના બાબતે? ના, મેં ક્યારે રજૂઆત નથી કરી. બરાબર, તો તમને જો તમારી રજૂઆત નો સંભળાતી હોય તો? ના, મેં રજૂઆત કરવા ગયો નથી. ક્યારે આપણે? બરાબર, ગોવિંદભાઈ ફરિયાદીઓ પાસેથી રાજકોટ પોલીસ ફરિયાદ નથી લેતી, આવી ફરિયાદ કદાચ આપને પણ મળી હશે, આ બાબતે આપે ધ્યાન દોર્યું છે ગૃહમંત્રીનું? હા, ગૃહમંત્રીનું દોર્યું છે અને અમારા પ્રભારી મંત્રીનું પણ દોર્યું છે. તમે ખુલીને કહી શકો છો, બધા મીડિયા સવાર થી તમારો પત્ર ચલાવ્યો છે. પત્રમાં જે મેં લખ્યું છે, પત્રમાં જે મેં લખ્યું છે એ ફરિયાદીએ જે ફરિયાદ કરી છે એનું અનુસંધાન રાખ્યું છે. એમાં તમે નથી કહેતા? હું તો જે ફરિયાદી કીધું છે મારે કહેવાનું હોય ને, કઈ મારી ફરિયાદ નથી. તમે એમ માનો છો સીપી પૈસા લીધે? પૈસા એને લીધે ફરિયાદ કરી છે, ત્યાં લેખિત ફરિયાદ કરી છે. લેખિત ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે કે આ રીતે મારી પાસેથી પૈસા લીધા છે એનો મેં ઉલ્લેખ કર્યો. તો એવી શું ન બતાવે કે તમારે પોલીસ કમિશનર પર આવો આક્ષેપ કરવો પડ્યો? આક્ષેપનો પ્રશ્ન જ નથી. હું રાજકોટનો ધારાસભ્યનો એક પ્રતિનિધિ છું અને કોઈ પણ આ પ્રકારની ઘટના બને મારા ધ્યાન ઉપર કોઈ મૂકે તો એની અસરકારક રજૂઆત કરવાની મારી ફરજનો એક ભાગ છે, એ ભાગ મેં ભજવ્યો છે. તમે શું હવે તમારી શું માંગણી છે આ બાબતે, શું એક્શન લેવામાં જોઈએ? એ ગૃહમંત્રીશ્રીનો વિષય છે, ગૃહમંત્રીશ્રી પાસે માંગણી મૂકી છે કે આ અંગેની તપાસ થાય અને અસરકારક પગલાં. તમે કેવા આદમ મળવા બોલાવ્યા હતા ગોવિંદભાઈ? સાચી વાત છે, ગૃહમંત્રીશ્રી આપણે મળવા બોલાવ્યા હતા આપને. ફરિયાદી બે દિવસ પહેલા સી આર પાટીલને પણ મળ્યા છે, ગૃહમંત્રીને પણ મળ્યા છે. રજૂઆત ફરિયાદ એટલે આજે ફરિયાદી ની ફરિયાદ કરવા ગયા ત્યારે રામભાઈ સાથે હતા. દબાવવાનો પ્રશ્ન નથી, મેં લખ્યું છે મારે જે કહેવાનું મેં કહી દીધું. મારે જે કહેવાનું હતું મેં કીધું છે, પત્ર માં મારો ઉલ્લેખ છે, એ ઉલ્લેખ ફરિયાદી ના આધારે લખ્યો છે. તમે અનેક વખત પત્ર લખ્યા છે દારૂની પરમિટ અને હથિયારના પરમિટ મામલે, પણ પત્ર રાજકોટ પોલીસ ને સંલગ્ન જતો છે જે પરવાયત પેન્ડિંગ છે. ચાલો ચાલો છે, આપની વાત સાંભળવામાં નથી આવતી ઉપર એવું લાગે છે, કારણ કે ત્યારનો પત્ર પેન્ડિંગ છે, આજે પત્ર લખો કોઈ કાર્યવાહી નથી. મારા પત્રના અનુસંધાને જ એફઆઈઆર દાખલ થઈ ને એના અનુસંધાને કાર્યવાહી થઈ. રાજકોટ પોલીસ કમિશનર સાથે રજૂઆત નથી સાંભળતા? મેં હું ખરો રજૂઆત કરવા જ નથી ગયો. રજૂઆત કરવા જતો સાંભળે રજૂઆત જ કરતો. રાજકોટ ને કેવા અધિકારી ની જરૂર છે? તમારું તમે અહીંના પ્રતિનિધિ છો, અનેક લોકો તમને રજૂઆત કરવા આવતા હશે, કેવા પ્રતિનિધિ ની જરૂર છે? સારા અને કડક ઓફિસર ની માંગણી કરી છે, સારા અને કડક ઓફિસર આવે
અને તમારી દ્રષ્ટિએ ગુજરાતમાં સારા અને આકડામાં ખરેખર આવીને ભ્રષ્ટાચાર થયો હોય તો તેની સામે શું કાર્યવાહી થવી જેવું શું માનું તમારું એની સામે ઉચ્ચ અધિકારીની તપાસ નિમવી જોઈએ અને તપાસના અનુસંધાને જે કંઈ નિર્ણય આવે એ નિર્ણય આસિલર અને હવે કઈ ફરિયાદ તમારી પાસે આવી છે કે મારી પાસે બીજી ઉચ્ચ અધિકારી કોણ કમિશનરને આક્ષેપ છે તો એનાથી ઉચ્ચ અધિકારી કોણ તપાસ ઉચ્ચ અધિકારી કોઈ પણ હોઈ શકે નહીં આઈપીએસ અધિકારી ને ઉપરના અધિકારી હોઈ શકે સાહેબ સીઆર પાટીલ એવું કીધું છે કે આ મુદ્દો મારા ધ્યાને છે અને આ બાબતે કડકમાં કડક કાર્યવાહી થશે બસ એ થયો બીજું શું છે ગોવિંદભાઈ એથી વિશે શું કહે ગોવિંદભાઈ એવી પર ચર્ચા ચાલી રહી છે કે આજે લેટર લખવામાં આવ્યો પોલીસ કમિશનર છે આ કોઈક રાજકીય ખેલ પણ આવ્યો કોઈ રાજકીય કોઈ રાજકીય ખેલ નથી આ બે ટીમી નથી પ્રોસેસ હાલતી હતી એ પ્રોસેસના અનુસંધાને જે અરજદારને જે ફરિયાદી છે ફરિયાદીને જો ન્યાય ન મળતો હોય તો એના અનુસંધાન કેવું પડે ને કેટલા અંશે યોગ્ય છે ગોવિંદભાઈ આ વિવેચન કેટલા અંશે યોગ્ય છે 75 લાખ ભાજપની સરકાર છે અને ભાજપના સરકારના અધિકારીઓ પર તમે આક્ષેપ લગાવી રહ્યા છો શું કહેશો આને લઈને તમે ભ્રષ્ટાચારી કોઈ પણ અધિકારી હોય ભાજપનો કોઈ પ્રધાન હોય કે ભાજપ અધિકારી હોય સરકારનો તેની સામે કેવું એ કઈ ગુનો નથી અસરકારક પગલા લેવા છે જે લેવા છે ગોવિંદભાઈ ભ્રષ્ટાચારી અધિકારીઓ છે એવો માનો છો ગોવિંદભાઈ આપે પત્રમાં તો લખ્યું છે આપ માનો છો મીડિયા સામે કઈ પત્રમાં જે મેં લખ્યું છે એ ફરિયાદીની ફરિયાદના આધારે લખ્યું છે અને એ ફરિયાદમાં જે હકીકત બતાવી છે એ જ બતાવે છે કોણ છે ભ્રષ્ટાચારી છે અધિકારી હા કે ના આપ માનો છો ધીરજ ખૂટવાનો પ્રશ્ન જ નથી જે ચીજ 2 મહિના 2 મહિના પહેલા લખીને કીધી છે એની અંદર પગલાઓ લેવાના છે પગલામાં જે અધુરપ છે એ અધુરપનું ધ્યાન દોરવા માટે કીધું ભ્રષ્ટાચારી છે કે નહીં મારો સવાલ એટલો છે ગોવિંદભાઈ આ કે આ રાજકોટ પોલીસના અધિકારીઓ ભ્રષ્ટાચારી છે કે નહીં કારણ કે ગંભીર આક્ષેપ લગાવ્યા છે બધું બહાર આવશે એની રાહ જો વેઇટ ફોર ટાઈમ ગોવિંદભાઈ આજ સવારથી એક ચર્ચા ચાલી રહી છે કે ગોવિંદભાઈ પટેલ હર્ષ સંઘવી સાહેબને મળવા જવાના છે આ બાબતને આપ કઈ રીતના જોઈ રહ્યા છો તમને મળવા માટે હું સોમવારે જવાનો છું ગાંધીનગર તમે મળવાના છો સોમવારે મળી શકે 2 લોકોની ધરપકડ કરી છે અમારા પીએસઆઈ ને મારવામાં આવ્યા હતા આ બાબતે અને પોતે પોલીસ આ તમામ પ્રકારનું પોતાના બચાવમાં અત્યારે ક્રાઈમ બ્રાન્ચ એસીપી ને તપાસ સોંપવામાં આવી છે કેમ આજે આ બધું પોલીસે જાહેર કરવું પડ્યું તમારા પત્ર પછી કેમ જાહેર કરવું પડ્યું પેલા કેમ જાહેર ન કર્યું 2 મહિનાથી આ ઘટના છે તો એ વિશે એમનો તપાસ થઈ છે નહીં એને બચાવ મળી ગયા પાછા કે ગોવિંદભાઈ જે કહે છે એ તો મેં તપાસ કરેલી છે એવું ઈ કહે છે એટલે તમારા આક્ષેપો તમારા આક્ષેપોની સામે એનો જવાબ છે કે આ બધું તમે કરી દીધું છે પોલીસ એમ કહે છે કે ગોવિંદભાઈ ખોટું બોલે છે તમે શું કહેશો મુનિરાના ઘરમાં જે હુમલો થયો મુનિરાના ઘરની અંદર જે લોકોને પકડાતા અને બાનમાં રાખ્યા હતા એ હકીકત શું હતી એને પૂછો
तो जे रीते गोविंद पटेले कहू के मैं जे पत्र में उल्लेख कर्यो छे मैं पहले थी कही दीधु छे फरियाद करवा गया त्यारे शू शू परिस्थिति हती तेनी पर तेमणे वात करी एमणे कहू के हुं सोमवारे गांधीनगर जवानो छुं अने बे लोकोनी धरपकड पण करवामां आवी छे जो के तेओ खुलीने बोलता न देखाया मीडियाए सतत सवालो कर्या के शू तमने दबावामां आवी रह्या छो तेम छतां तेमणे कोई पण प्रकारे कोई जवाब न आप्यो। पोलिस कमिश्नर डूबेला नाणा टकावारी थी वसूले छे ते प्रकारनी वात तेमणे करी हती अने पत्र पर लख्यो हतो पत्रमां मैं फरियादीनी वातनो उल्लेख कर्यो छे तेवी वात तेमणे करी अने एमणे कह्युं छे के गृह राज्य मंत्रीने मैं रजूआत करीने तेमणे मारी रजूआतने सांभळी पण छे सोमवारे हुं गांधीनगर जवानो छुं साथे सीआर पाटीले पण मने आश्वासन आप्युं छे के आ बाबत पर कार्यवाही जल्दी थशे। मुनिराना घरमां जे झड़पा हता तेनी हकीकत शुं छे एक सवाल जो के तेने लईने पण तेमणे तेमनी चुप्पी न तोड़ी मुनिराना घर नो मामलो तमे सीपी ने जईने पूछो तेवी वात तेमणे करी। तमाम बाबतोना टूंकमां जवाब अने केटलीक बाबतोनो तो उल्लेख पण तेमणे न कर्यो मीडिया द्वारा पूछवामां आवता पण त्यारे सवाल ए थाय के हवे गोविंद पटेल केम चूप छे। राजकोटना सीपी पर आरोप मामले भाजप प्रदेश प्रमुख नु निवेदन फरियादी मने मळवा माटे आव्या हता लेखित मां रजूआत माटे कह्यु हतु आ मामले गृह राज्य मंत्री हर्ष संघवी साथे वातचीत करी छे जवाबदारों सामे तात्कालिक पगला लेवावा जोईए तात्कालिक कामगिरी करवा माटे गृह राज्य मंत्री ने रजूआत करी छे सीआर पाटिल आ वात करी। राजकोट नो जे फरियादी छे एने मने એ મળવા આવતા ત્યારે મેં એમને કહ્યું હતું કે તમારી પાસે લેખિત ફરિયાદ જો તમે આપી શકો તો ચોક્કસ હું સરકારમાં આ રજૂઆત માટે કહીશ। આજે એમણે લખીને આપ્યા પછી જે એમણે પ્રેસ કરી એમાં મેં રાજ્યકક્ષાના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને ફોન ઉપર એમની સાથે વાતચીત કરી છે અને આમાં જે જવાબદાર અધિકારીઓ છે એમની ઉપર તાત્કાલિક પગલાં લેવાવા જોઈએ એવી મેં લાગણી પણ દર્શાવી છે અને કાયદાકીય જે કંઈ થઈ શકતું હશે એ તમામ પ્રક્રિયા ઝડપથી હાથ ધરવા માટે પણ મેં મારા તરફથી એમને રજૂઆત કરી છે। માન્ય ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પટેલ જો લેટર પત્ર સીપી સાહેબને ઉદ્દેશિત લખ્યા છે એમાં જો આક્ષેપ કરવામાં આવ્યા છે એના તથસ્થ રીતે તપાસ જો હે વો કરવામાં આવશે। ધારાસભ્યશ્રીના જો ફરિયાદ છે એના હું ખાતરી આપી રહ્યા છું કે તથસ્થ રીતે જો હે ઉચ્ચ કચ્છા અધિકારી મારફતે જો હે તપાસ કરવામાં આવશે। અત્યાર સુધી જો છે એ પત્ર જો હે મને આપના મારફતે જો હે ત્યારે ખબર પડ્યા છે અને આજે જો હે જરાસા હું વેરીફાઈ કરાવી લેશું એમાં શું તથ્ય છે અને જો ભી તથ્ય નજરમાં આવશે એના બાબત જો હે સંપૂર્ણ રીતે આની તપાસ કોણ કરશે કારણ કે ખુદ કમિશનર સામે સામે તપાસ કોણ કરશે કારણ કે એને ધારાસભ્યએ લગાવેલા છે કોઈ સામાન્ય વ્યક્તિ નથી પ્રતિનિધિત્વ છે ભાજપનું પ્રતિનિધિત્વ તેઓ કરે છે ધારાસભ્ય છે બેસિકલી મેટરમાં શું તથ્ય છે એ જાણવા માટે જો હે પ્રાથમિક તપાસ જો હે કોઈ ઉચ્ચ કચ્છા અધિકારી મારફત કરાવવામાં આવશે। तो खाकी पर आखरे दाग लाग्यो छे राजकोट पोलिस कमिश्नर उघराणी करता होवानो जे आक्षेप लाग्यो छे महत्वनुं छे के गोविंद पटेले प्रेस कॉन्फरन्स दरमियान जे जे माहिती आपी तेमा तेमणे स्पष्ट शब्दोमां कह्युं के बे लोकोनी धरपकड पण करवामां आवी छे। पोलिस कमिश्नर मनोज अग्रवाल लेटर बॉम्ब बाद गायब थई गया शु राजकोट पोलिस कमिश्नर भूगर्भमां उतरी गया। तो वी 24 का लाख पूछे छे आ सवाल के खाकी अने नेताओं वच्चे आखरे शू नंधाई रह्यु छे पोलिस कमिश्नर सामेना गंभीर आक्षेपोनु सत्य शू शू आक्षेपो साचा छे के पछी कमिश्नर सामे अंगत दाज छे
जो एमएलए ना आक्षेप साचा छे तो अत्यार सुधी कोई कार्यवाही केम नहीं, जना पर सुरक्षानी जवाबदारी छे, ए सवालोना घेरामां केम छे।